ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ્સ વેલકમ ટુ શ્રી એમ આજે આપણે શીખીશું સ્વર ઈ નંબર પર જુઓ ચિત્ર ઓળખી ખાના પૂરો સ્ટુડન્ટ્સ અહીં ચિત્ર આપવામાં આવ્યા છે અને એમના નામ આપવામાં આવ્યા છે એ તમારે આ ખાનામાં લખવાનું છે અહીં જુઓ શિક્ષકનું ચિત્ર આપવામાં આવ્યું છે અને અહીં એમનું નામ છે તમારે આ ખાનામાં લખવાનું છે સી છ ક બીજું ચિત્ર છે ક્ષત્રિયનું અહીં એમનું નામ આપવામાં આવ્યું છે તમારે આ ખાનામાં લખવાનું છે અહીં જુઓ છ પછી આવશે ત્રી પછી આવશે ય ક્ષત્રિય અહીં જુઓ મહિલાનું ચિત્ર છે અને અહીં હિમાલયનું છે તમારે આ નામ અહીં લખવાનું છે અને આ નામ અહીં લખવાનું છે પહેલાં આપણે લખીશું મહિલા મ હિ હિલા પછી લખીશું હિમાલય મા લ ય અહીં જુઓ લતી નું ચિત્ર છે અને અહીં ગણપતિનું છે અહીં એમના નામ આપવામાં આવ્યા છે યતિ યતિ આપણે આખા ના લખીશું ય પછી છે ગણપતિ ગ પ પી અહીં જે ખાનામાં લખ્યું છે એ પ્રમાણે તમારે અહીં પણ ચિત્ર ઓળખીને એમના નામ આ ખાનામાં લખવાના છે ઓકે સ્ટુડન્ટ્સ ચિત્ર જોઈ શબ્દ બનાવો સ્ટુડન્ટ અહીં ચિત્ર આપવામાં આવ્યા છે એ તમારે ઓળખવાના છે અને આ ખાનામાં લખવાના છે અહીં જુઓ પહેલું ચિત્ર છે જીરાફ આપણે આ ખાનામાં લખીશું જીરાફ ફ બીજું ચિત્ર હશે શિયાળી અહીં જુઓ આ નિશાની બતાવવામાં આવી છે તિલક આપણે અહીં લખવાનું છે તિલક અહીં જુઓ ટિકિટ તમારે અહીં લખવાનું છે ટિકિટ ટી કી ટ જુઓ અહીં ઘડિયાળનું ચિત્ર આપવામાં આવ્યું છે તમારે અહીં લખવાનું છે ઘ ડી યા અળ અહીં જુઓ રિક્ષા તો તમારે આ ખાનામાં લખવાનું છે રિક્ષા વિમાન અહીં તમારે લખવાનું છે વિમાન નિશાળ ટિફિન કિસમિસ આ રીતે એમના નામ તમારે આ ખાનામાં લખવાના છે ઓકે સ્ટુડન્ટ્સ તીરની દિશામાં વાંચીને શબ્દો બનાવો સ્ટુડન્ટ્સ અહીં ઈ આપવામાં આવ્યો છે અને તીરની દિશામાં શબ્દો આપવામાં આવ્યા છે તમારે આ ઈ અક્ષરને આ નામ સાથે વાંચીને શબ્દો બનાવવાના છે અહીં જુઓ ઈ ઈનામ અહીં જુઓ ઈનામ નામ લખવામાં આવ્યું છે પછી આવશે ઈસમ તમારે અહીં લખવાનું છે ઈસમ પછી આવશે ઈયળ અહીં લખીશું ઈયળ ઈલાજ ઈરાક અહીં તમારે લખવાનું છે ઇમામ આ રીતે તમારે તમારી ટેક્સ્ટબુકમાં લખવાનું છે ઓકે સ્ટુડન્ટ્સ ઈથી શરૂ થતો શબ્દ શોધી ટીક કરો સ્ટુડન્ટ્સ અહીં શબ્દો આપવામાં આવ્યા છે અને અહીં બોક્સ આપવામાં આવ્યા છે તમારે જે ઈ અક્ષરથી નામ શરૂ થાય છે એ બોક્સમાં તમારે ટીક કરવાનું છે અહીં જુઓ ઉપકાર ઉપકારમાં ઈ અક્ષર નથી તો આમાં ટીક કરવાનું નથી અહીં જુઓ ઇમારત ઇમારતનો પહેલો અક્ષર ઈ છે આ બોક્સમાં તમારે ટીક કરવાનું છે ઈલાજ અહીં પણ ટીક કરવાનું છે ઉતરાણ આમાં ટીક કરવાનું નથી ઈલાયચી ઇલાયચીમાં પણ ટીક કરીશું ઉધરસ ઉધરસ માં ટીક કરવાનું નથી આ રીતે તમારે તમારી ટેક્સ્ટબુકમાં ટીક કરવાનું છે ઓકે સ્ટુડન્ટ્સ શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો સ્ટુડન્ટ્સ સ્ટુડન્ટ કોષ્ટકમાં શબ્દો આપવામાં આવ્યા છે એ શબ્દો તમારે અહીં ખાલી જગ્યામાં લખવાના છે અહીં જુઓ ચિત્ર આપવામાં આવ્યા છે એ ચિત્ર ઓળખી તમારે આ કોષ્ટકમાંથી નામ પસંદ કરવાના છે અને આ ખાલી જગ્યામાં લખવાનું છે ઓકે સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા દક્ષિણ દિશામાં જાય શું જશે રિક્ષા તો અહીં જુઓ શબ્દ આપવામાં આવ્યો છે રિક્ષા તમારે અહીં લખવાનું છે રિક્ષા રિક્ષા દક્ષિણ દિશામાં જાય કિરણ ખાલી જગ્યા વગાડ શું વગાડવાનું છે અહીં જુઓ ચિત્ર આપવામાં આવ્યું છે શેનું ચિત્ર છે સિતાર અહીં જુઓ શબ્દ છે સિતાર તમારે અહીં લખવાનું છે સિતાર આ ખાલી જગ્યા સરસ શેનું ચિત્ર છે નિશાળનું ખાલી જગ્યામાં શું લખીશું નિશાળ અહીં જુઓ શબ્દ છે નિશાળો નિશાળ સરિતા ખાલી જગ્યા કરિલક નું આપવામાં આવ્યું છે તમારે આ શબ્દ અહીં લખવાનું છે તિલક સરિતા તિલક કર ખાલી જગ્યામાં ખૂટતો અક્ષર લખો સ્ટુડન્ટ્સ અહીં શબ્દો આપવામાં આવ્યા છે અને એમની બાજુમાં પણ શબ્દ એ જ આપવામાં આવ્યા છે પરંતુ આ જે શબ્દો છે એમાં અક્ષર ખૂટે છે એ અક્ષર તમારે આ શબ્દોમાંથી શોધીને આ ખાલી જગ્યામાં લખવાનું છે અને શબ્દ પૂર્ણ કરવાનો છે ઓકે સ્ટુડન્ટ્સ પહેલો શબ્દ છે પ ખાલી જગ્યા ચય અહીં શું આવશે રી તમારે અહીં લખવાનું છે રી પરિચય પછી છે અ ખાલી જગ્યા સય શું આવશે તી અતિશય આ રીતે તમારે અહીં પણ આ શબ્દમાંથી શબ્દ શોધીને અહીં લખવાનું છે ચિત્ર જોઈ શબ્દો બનાવો અને લખો સ્ટુડન્ટ્સ અહીં જુઓ ચિત્ર આપવામાં આવ્યા છે અને આ કોષ્ટકમાં એમના નામ આપવામાં આવ્યા છે તમારે આ કોષ્ટકમાં એમના નામ શોધીને સર્કલ બનાવવાનું છે અને આ ખાનામાં એમના નામ લખવાના છે અહીં જુઓ પહેલું ચિત્ર જીરાફનું છે એમનું નામ અહીં આપવામાં આવ્યું છે જીરાફ જો આ રીતે સર્કલ કર્યું છે બીજું ચિત્ર છે ઇમારત ઇમારત તમારે અહીં સર્કલ બનાવવાનું છે અને એ નામ અહીં લખવાનું છે ઇમારત પછી છે સરિતા અહીં પણ જુઓ સરિતા કિસમિસ અહીં સર્કલ બનાવવાનું છે કિસમિસ આ શેનું ચિત્ર છે ટિફિનનું અહીં જુઓ ટિફિન ક્યાં છે અહીં આ રીતે આજે સર્કલ કર્યા છે એ નામ તમારે અહીં બોક્સમાં લખવાના છે ઓકે સ્ટુડન્ટ્સ અને આ કમ્પ્લીટ કરીને મને મોકલાવાનું છે